તો આ છે આપણું એક નોર્મલ સાઈઝનું ક્યુબ 1 બાય 1, પણ એનાથી મોટું ક્યુબ કેવું હોય? ખાલી સાઈડ કમ્પેરિઝન કરી કેવડું મોટું ક્યુબ છે, ખાલી એના લોગોમાં આવી જશે એમ એવડું મોટું ક્યુબ છે. તો આપણે આ જ ક્યુબને બનાવતા પ્રોસેસ જોઈએ. આખે આખું ક્યુબ મેં આ જ વિડીયોમાં બનાવ્યું છે, તો છેલ્લે સુધી જોજો. અને અત્યારે જ એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ પહેલાં કરી દો, અને આપણે જઈએ આની પ્રોસેસ તરફ. તો લઈ લ્યો પ્રોસેસ. તો હવે સૌ પ્રથમ આપણે બનાવવા માટે બિગ 1 બાય 1, તો શું કરી કે આપણે કાગળ જોઈશે, A4 કાગળ છે. એમાં ખાલી આપણે વારીને એક પરફેક્ટ ચોરસ કરી લેવાનું, અને એમાં એક સાઈડ રહ્યું તે તમારે ક્રોસ બનાવવાનું, અને એક સાઈડ કલર કરવાનો. ક્રોસ બનાવવાનો અર્થ, એનો મતલબ શું કે આપણે બનાવવો જરૂરી હતો, કે એનાથી આપણને સેન્ટર ખબર પડે કે અહીંયા આપણે વારશું તો આપણું આ પરફેક્ટલી બનશે. એના માટે તો બનાવવો જરૂરી છે. આપણી પાસે 6 કાગળ, તમારે 6 કાગળની જરૂર પડશે. તો કરી હવે એકે એક પછી એક બનાવવાનું ચાલુ. ચાલો આપણું બની ગયું છે પેલું. અહીંયા આપણું સેન્ટર એ આપણને ખબર પડી ગઈ. આપણે બનાવી લઈએ આવા 5 એ 5. આટલું કંટાળો આવે, કાંઈ કામનું વસ્તુ નહીં, તો એ કંટાળો લાવવાનો ખોટે ખોટો. હાલો 2 બની ગયા, હાલો નીકળો 2 2 નવરી બજાર, બાકીના વધેલા 4 નવરી બજાર, 3 ને 4 રેડી, 4 4 છે. તો ખરાણ હોય, એકાદું ખોવાઈ જાય તો વચ્ચે કંઈક કરવું પડે. મીન્સ ક્યાં કાગળ બનાવવું પડે, અર્થ ફોટા નહીં કાઢવાના, ફોટા કાગળ બનાવવો ખરાણ હોય છે. અહીંયાથી આ કામ સારું છે. તારે 3 થઈ ગયા, 3 નવરી બજાર થઈ ગઈ, બાકીની 3 નવરી બજાર વીધી, 3 કામની બજાર વીધી. હવે નવરી બજાર કરી નાખી, 3 કામની બજારની મજમાં હોય છે થોડુંક કટાઈને આવતું હોય છે, મીન્સ કે જે કપાતું હોય છે હોય. હવે નહીં કપાય નથી આગળ, સેન્ટર એવું જતું, સેન્ટર થોડુંક વધારે, થોડીક નવી બજાર હતી એટલે વધારે વેગ્યું. આ મને તો કોકે સજેસ્ટ કર્યું હતું કે કોમેડી વિડીયોમાં રાખે, એટલે હું કોમેડી કરવાનો ટ્રાય કરું. ન ગમે તમને કહીએ આપણે એ બંધ કરી શકીએ, આપણે બધું કરી શકીએ સિવાય વિડીયોમાં વ્યૂ લાવવાની, એના સિવાય આપણે બધું થઈએ, બધી ટોટલી વસ્તુ. તો થઈ ગયા આપણે બધાના ક્રોસ રેડી. હવે આપણે મળીએ બધાના કલર થાય, મીન્સ કે પછી બધાના બેક સાઈડમાં, મીન્સ કે પાછળની સાઈડમાં બધાને આપણે કલર કરશું એક એક, જેમ કે રેડ, ઓરેન્જ, વ્હાઇટ, ગ્રીન, યલો, બ્લુ, એવા આપણે બધા એ કરશું. અને આપણને ખબર જ છે કે કેની પાસે કયું આવશે, કરીશું શરૂઆત. અને પછી આપણે જે વારવાના છીએ, અને પછી આખે જોઈન્ટ કરીને લોગો ચોંટાડવા, અને પછી આપણું ક્યુબ રેડી છે. તો આપણે બધાને થઈ ગયા છે કલર. લ્યો અને પેન્સિલ પાડી દીધી, કારણ કે આપણે બધા કલર થઈ ગયા. હવે આપણે એક 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 એચ પીસ બનાવવા માંડી, 6 એચ પીસ આપણે એક ક્યુબ બની જશે. તો ચાલો કરીએ શું શરૂઆત. આ એ રહી આપણી સ્કેલ, અને આ રહી આપણા કલર કરેલા બધા કાગળ. તમે કયો કામાં ક્યાં કલર કર્યો હશે, તું કલર કરેલો કાગળ કહેશ તો આ રહ્યું સબૂત. આ વ્હાઇટ કલર છે, વ્હાઇટ કલર કલર ન કરવાનો હોય. ઓરેન્જ કલરને જોઈને તો દાંતનો કાઢતા, પછી તમે જોઈશો છેલ્લે, તો છેલ્લે ખબર પડી જશે. અને આમાં જ મજબૂતી વધારવા માટે આપણે એનું કંઈક કરવાનું છે, મીન્સ કે મજબૂતી વધારવા માટે આપણે જે આની પાછળ કાગળ ચોંટાડશું, જે તો ઓફ કેમેરા આમ ચોંટાડીશ, પણ તમને પ્લાનિંગ કહી દઉં જેનાથી આ કાગળ મજબૂત બને. તો બધી સુવિધા દઈને આવ્યો હું, પણ કેમેરામાં થાય એવું નથી.
એક સેકન્ડ, હું કેવી રીતના કરું? આ રેડી આમ રાખવાની કાગળીઓ છે, હું બધું ભૂલી ગયો. કેદું નથ બનાવવાનું. આ ક્રોસ આ મેં રાખી દીધું. ચાલો એક થઈ ગયું, હવે બીજું કરી. અને બીજું મીન્સ કે બીજું એજ પીસ વહી ગયું હોય આપણું, આમાં વાની જોઈ લેવાનું કેમ પરફેક્ટલી વહેરું છે ને, વહેરું છે પરફેક્ટલી. પણ કેમેરા બહાર વહી ગયું તો તાર હવે જોઈએ તો હવે પેન્સિલનું આપણે કામ હશે, એટલે આપણે આખું સ્ટેન્ડ તો નથી કરવા, બોલ પણ બીજી પડી આ વિડીયો બંધ કરીને આખું સ્ટેન્ડ ઓલું કરવું પડે. આજે ક્રોસ થયું તો અહીંયા જ આપણે લાઇનિંગ કર્યું છે, મિસ્કે માર્કિંગ રાખવાની, સ્કેલ મિસ કે થોડીક અંતર રાખવાની, મિન્સ કે વર્ડ બહુ નહીં કરવો મેડો, મિન્સ કે હલો આ પરફેક્ટલી થઈ ગયું છે. સ્કેલને થોડીક ખેંચવાની એટલે આપણું થઈ જાય પરફેક્ટ. પછી આમ સાઈડમાંથી સ્કેલને કાઢી લેવાની. સ્કેલ હું બે પૌની વાપરું ને આ ફોકસમાં કાં નોરી નવરી બજાર, હું તો હોઉં નવરી બજાર, પાયર કાગળ નવરી બજાર એવું લાગે એમ મને. હવે હાલો અને આ ખેંચી ગયા હવે આપણે, એક વધારે એવું થાય એવું નથી લાગતું આપણને. ઓકે હવે આપણે કાગળને કાઢ લઈ, અને મિસે સ્કેલને કાઢ લેતો હતો આપણે કાગળ વર્ડ વાપરીએ. તો હવે આવડું વાપરું એક હશે, 2x2 કમ્પેરિઝન કરીને તો આવડું વાપરું હશે. એક સાઈડ આપણી આવડી હશે ને ફગે નવરી બજાર જેવું, આવડું વાપરું એક હશે. શું હશે તો કે આમ એક સાઈડ હશે, સમજી શકો. તો આપણે બધા આવા જ કરી નાખી, ચાલો થોડીક રાખીએ સ્પીડ. કેમેરા બહાર કાઢી જઈને ખબર પડતી મને કાગળીઓ બધા. હા હા કેમેરા બહુ ડગી ગયો તારે હાલમાં તો. આમાં નહીં થાય એમનો વિચારતો હતો કે એમનો થઈ જાય તો ટાઈમ બચે આપણો. આ બધું ફાસ્ટ મોશનમાં આવે તો હજી તું નથી નાખવાનું વિચારતો, બાકી આગળ વિચારીશ. આમાં જરા કંટાળાજનક વસ્તુ છે ઘણી બધી, તમને જરા કંટાળો આવતો જશે ગેરંટી હું દઉં એની. હું પહેલો ક્રિએટર હોઉં કે જે ગેરંટી તમને દઉં, તમને કંટાળો આવતો હશે. બધા એમ કે મજા આવતી હોય લાઈક કરજો, લાઈકની વાત આવી છે તો કરી જ નાખજો ભેગા ભેગી, કાંઈ વાંધો નહીં. રેડિયા બનવો મીંડા અને ઉપરથી મારવાનું જેવું છે ઓન જેમ ટીચર સ્ટુડન્ટને જે લેસન કામ મોકલેલું એની જેમ, એટલે મારી બધા ભેગા મળી ભાઈ ઉડ ધુરિયાને જેમ કરવા માંડવું. આજો પરફેક્ટલી થઈ ગયું ને આપણું કલરિંગ, ભલે જેવી હોય એવી મને ખબર, કલરમાં કાંઈ લેવાનું છે નહીં. અને આ કેમેરાને બહાર જ જોઈ જઈએ પોસ્ટડિયા થોડુંક જ આગળ લઈ લીધું એટલે આમ થઈ જાય મિક્સ. હું જાગ્યો આખું હોય જવું કેમેરાથી, હું જ જાતો જેમ કે કાગળી આખા લઈ જ લઉં હાથથી.
ઓકે થઈ ગયો આ સાઈડનું. આપણે ત્રણ થાવા આવ્યા છે. હલો એની એ આપણે દાબી દઈ અને બધાને એટલે થઈ ગયા આપણા ત્રણ. હવે પછી કે આપણે રેડ પાયા બધા પરફેક્ટલી થઈ જાય. જેમ જેમ કલર સુકાય ને બધા કલર તો સારા લાગે, ખાલી એક લાલ અને એક ગ્રીન કલર સારા નથી લાગતા. એ બી એમાં ખબર પડી જાય કે અમારે જેવા ભંગારી જાય કર્યું એ. આમનું તો શું થઈ છે બાકી તો થોડુંક વધારે વિડીયો લાંબો થઈ ગયો છે. આ વિડીયો 7 મિનિટ નો અત્યારે થઈ ગયો છે અને હજુ ઓલું આગળ ઇન્ટ્રો ની બધું આવ્યું છે. તે પછી ઓલું શું કહેવાય, હજી ઓલું આપણે કર્યું હતું શું કહેવાય, આ આગળ આપણે પોસ્ટર ને એ બધું ગેન કર્યું હતું. મીન્સ કે ચોરસ એ બધું મેં તમને કીધું તારા આગલામાં એ બધું આવશે. ત્યાં માટે આપણે અત્યારે વિડીયોને સ્ટોપ કરશું અને હું પહોંચી જાઉં બધા જ કરી, પછી આપણે મળીએ અને ખાલી એસેમ્બલી ટાઈમમાં તો ત્યાં સુધી મળી બાદ. તો આપણે બધે થઈ ગયા અને મેં તમને જેમ વાત કરી હતી કેમ આપણે આને મજબૂત કરવા, એ પ્રમાણે આપણે મજબૂત કરવા માટે આપણે અંદર એક ચોટર દીધો કાગળ જેથી આ મજબૂત થાય. હજી આપણે મજબૂત કરવાના કઈ ઉપાયો વિચારી હિ. તે પહેલાં આપણે એસેમ્બલ કરી નાખી, મીન્સ કે ક્યુબ કરી નાખીએ. જો તમને બતાવું ને તો જેને આપણને ખબર, જેને ન ખબર હોય તેને. અને તે પહેલાં મેં આ બધું કહી દીધું પણ તે વિડીયો કોઈક કારણસર વિડીયો ડિલીટ થઈ ગયો. જે વિડીયો મેં બધું કલર કહી દીધું, હવે તમે આમાં કહી દઉં કે કલર કોમ્બિનેશન આપણને જ ખબર છે. વ્હાઇટ ની ઓપોઝિટ યલો, યલો ની ઓપોઝિટ વ્હાઇટ, ઓરેન્જ ની ઓપોઝિટ રેડ, રેડ ની ઓપોઝિટ ઓરેન્જ, ગ્રીન ની ઓપોઝિટ બ્લુ, બ્લુ ની ઓપોઝિટ ગ્રીન. અને જો વ્હાઇટ ને નીચે રાખો અને પીળા ને ઉપર રાખો, યલો ને ઉપર રાખો, સામે ગ્રીન, રાઇટમાં ઓરેન્જ, એની રાઇટમાં બ્લુ, એની રાઇટમાં રેડ, એ આપણ બધાને કોમ્બિનેશન ખબર હોય. કેમ કે આપણે 4x4 સોલ્વ કર્યા હોય તો આપણે એ જ રીતે આને કરી એસેમ્બલ સ્ટાર્ટ. એસેમ્બલ આપણે આમ પ્રોપરલી કરવા છે કે આનો એક ભાગ હોય અને આનો બીજો ભાગ હોય, એ બે વચ્ચે એક ટેપ મારશું આપણે જેના કારણે તે સારી રીતે રહી શકે અને છૂટે નહીં. સૌ પ્રથમ આપણે એક વ્હાઇટ કાગળ લઈ લઈ. હવે આપણે શરૂઆત કરી ગ્રીનથી. તો પહેલાં ટેપ કાપી લઉં, એમાં એક બહુ મોટો વાંધો હોય છે ટેપ મળવામાં. હાલો મળી ગઈ. ચાલો તો કપાઈ ગઈ આપણી ટેપ. અને આની એ રે હજો આ કહેતો હતો કે આ ટેપ છે આપણી, અને થઈ ગયું અને મારી દેવાની ટેપ અને દાબીને અને દાબી દેવાનું એટલે થઈ ગયું, તમારું ઉખડે નહીં. આપણે બધી આ જ રીતે બધું કરશું તો થોડી
સો ગાઈસ, અવિન ભાઈ તું એ છેલું. ઓકે ગાઈસ, હવે આપણે આને અસેમ્બલ કરી નાખી, બની ગયું હવે આપણું. ઓકે 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 ઓલ રાઈટ. અને આ તે જ ઊભું થઈ ગયું. ને ચોથું આપણે આ પીળું લાસ્ટ વીધું. હવે તો પહેલા વિખાતું હોય, છેલ્લે નહીં વિખાય. જ્યારે આપણે ત્રીજી સાઈડ પીળું વીધું લાસ્ટ, તો કે પીળામાં આપણે કઈ સાઈડથી આપણે નથી ચોંટાડી શકતા, આપણે એકઈ સાઈડથી નહીં ચોંટાડી. છેલ્લું આપણું ખોખું કરી નાખે, આપણું ખોખું તૈયાર થઈ જાય. ખોખું મીન્સ કે 1x1 રૂબીસ ક્યુબ. હાલો એની એરિયા થઈ ગયું એમ. હતા આપણે તમને થોડુંક ઓલું લાગતું રહ્યું કે આ ક્યુબમાં કાંઈ નથી સરખું. હમણાં આપણે થઈ જશે બધું રેડી. હવે આપણે શું કરશું, તો કે આ કોર્નર હેને કોર્નર બધા જ કોર્નરમાં આપણે એને 12x12 કોર્નરમાં પટ્ટી મારશું. અને સાથે ઓકે, સૌ પ્રથમ આપણે 12x12 કોર્નરમાં પટ્ટી મારી લઈ, પછી આપણે આગળનું કંઈ 12x12 કોર્નરમાં પટ્ટી ઓફ કેમેરા મારશી મારશું, ઓન કેમેરામાં નહીં મારી શકું. તો એના માટે હવે આપણે બંધ કરી ફરી પાછું હું આવું ત્યારે. તો ગાઈસ ફાઇનલી થઈ ગયું આપણું ક્યુબ રેડી. અને ગમે એમ કરો કાંઈ ન થાય, નીકળે જ નહીં કંઈ ના, મેં બધી કોર મારી હતી. આપણો ક્યુબ થઈ ગયું રેડી અને ખાલી ભાઈ એક ફાઇનલ ટચ જે દઈ દે, જેથી આપણું ક્યુબ થઈ જાય રેડી ફૂલ એન્ડ ફાઇનલ. તે ટચ છે આ લોગો કેલ કોઈ રેડી આમ હોય. હા અહીંયા આવશે લોકો, કપાસ વિચાર રાખી કેટલું સારું લાગે. અહીંયા હાર લાગે કે પછી ઉપહાર લાગે. વચ્ચે સારું લાગે. હાલો ચાલો કરી શુભ શરૂઆત લોગો મારવાની. બસ થઈ ગયું આપણું પૂરું, બની ગયું આપણું ક્યુબ ફાઇનલી. ક્યુબમાં આપણે લોગો લાગી ગયું એટલે પરફેક્ટલી ક્યુબ બની ગયું. આપણે સિગ્નેચર કરવાની જરૂર છે ને, પેન્સિલ છે ને, નકતો કરી નાખે સિગ્નેચર. હવે ઇન્ટ્રો ટાઈમ મીન્સ કે આગલો ઇન્ટ્રો જે તમે પહેલાં જોયો, હવે હું શૂટ કરીશ જે થોડોક આ હોઈ ગયું. બીજું એક મોર પર્સન જે આર્યું અને યાર આપણે એક શૂટ કરેલો આગળ તમને જોયું છે, પણ હવે આપણે કરી લઈએ અને શૂટ ત્યાં સુધી. હવે આખે આખો વિડીયો પૂરો થઈ ગયો ત્યાં સુધી નહીં. હવે આખે આખું બાય.